ગીરના આંબાના બગીચાઓમાં ઓછા પાક વચ્ચે મધિયા નામનો રોગ વધ્યો સામાન્ય રીતે જાન્યુઆરી મહિના બાદ રોગનું પ્રમાણ હળવું થવા લાગે છે અને વધતી ગરમીથી રોગ કુદરતી રીતે નાશ પામે છે પરંતુ જેના ઉપર કેરીના પાકનો મદાર હોય તે કોરામણ વધવાથી મધ્યો રોગ વધી રહ્યો છે આ મધિયાના રોગે કેસર પકવતા ખેડૂતોની ચિંતામાં બમણો વધારો કર્યો છે છેલ્લા દસ વર્ષમાં કોઈ વર્ષમાં દવાનો આટલો છંટકાવ થયો નથી તેટલી દવાના ખર્ચા ખેડૂતોએ કર્યા હોવા છતાં પણ કેરીનો પાક કેટલો થઈ શકશે તેનો કોઈ અંદાજ અનુભવી શકાતો નથી ગત વર્ષે વાવાઝોડાની અસરથી ગીરમાં ઉના ગીર ગઢડા અને કોડીનાર તાલુકામાં વૃક્ષોમાં તારાજી સર્જાઈ હતી અને વાવાઝોડાની અમર્યાદિત પવનની ઝડપમાં આંબાના મૂળ તૂટી જવા સાથે મૂળિયામાં હલચલ થતા આંબાવાડીઓમાં દર વર્ષે ચાલતી પ્રક્રિયાની કુદરતી વ્યવસ્થા ખોરવાઈ ગયા હોવાનું ખેડૂતો માની રહ્યા છે મધ્યથી મેન નુકસાન એ છે કે તે પાનનો રસ ચૂસે છે અને એનો જે ચીકણો પદાર્થ ઝરે એની ઉપર કાળા કલરની ફંગસ ડેવલપ થાય છે જેથી કરીને જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે ખોરાક બનાવે છે એની અંદર પ્રોબ્લેમ થાય છે અને જ્યાં આપણા મેંગોની અત્યારે જે પીક પીરિયડ સિઝન ચાલી રહી છે એમાં ફળ ઉપર એના ડાઘ પડે છે અને જે માર્કેટ ક્વોલિટી છે એ થોડાક અંશે ખરાબ કરે છે એને શરૂઆતનો એટેક છે એ પ્રોડક્શન ઉપર કહી શકાય કે લોસ કરે